સાચું સાચું કહેજો, છેલ્લા થોડા સમયમાં તમે તમારા પર્સનલ ડેટાને લઈને થોડુંક તો વધારે સિક્યોર થઈ જ ગયા હશો. વધારાની બિનજોઈતી માહિતી તમે બધાને નથી કહેતા. તમારી વર્ષગાંઠ શું છે, તમારો આધાર નંબરના છેલ્લા 4 આંકડા શું છે, બેંક અકાઉન્ટના છેલ્લા 4 આંકડા શું છે, આ બધો જે ડેટા છે ને એ હવે તમે લોકો જોડે શેર નથી કરતા. એ બહુ જ સારી વસ્તુ છે. પણ અત્યાર સુધી આપણે આધાર કાર્ડ જે આખા ગામમાં ઝેરોક્સો બધે ફરતી કરી દીધી એનું શું? તમને ખબર છે આપણે આધાર કેટલી વાર ઓથેન્ટિકેટ થયું ને એનું લિસ્ટ આપણે જાતે પણ જોઈ શકીએ છીએ. અને એ જ જો તમે જોવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતે તમે ચેક કરી શકો કે તમારું આધાર કેટલી વાર, ક્યારે અને કઈ જગ્યાએ ઓથેન્ટિકેશન માટે યુઝ થયું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. આ માહિતી એક વખત તમને યાદ રહી જશે ને તો તમે રેગ્યુલરલી ચેક બી કરી શકશો અને આ માહિતી દરેક વ્યક્તિ જોડે શેર પણ કરી દેજો એક વખત. આધાર ઓથેન્ટિકેશન ચેક કરવા માટે આપણે શું કરવાનું છે? UIDAI ની વેબસાઇટ ઉપર જ જવાનું છે. યુનિક આઇડેન્ટિફિકેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આધારને લાગતી વળગતી બધી જ સર્વિસ આપણને આપે છે. આધાર એમનું જ બચ્ચું કહેવાય. તો એના માટે તમને સ્ક્રીન ઉપર દેખાય છે વેબસાઇટ પર જઈ શકો, કે પછી મારી જેમ તમે ગૂગલ કરી શકો. વેબસાઇટ આવી હતી પણ હું ગૂગલ એટલે કરું કે તમને બી ખબર પડી જાય કે UIDAI ગૂગલ કરો તો પહેલી લિંક આવે. એમાં તમે નીચે જશો ને તો આધાર સર્વિસીસ આવે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો તો નીચે જોશો બધી આધારને લાગતી વળગતી સર્વિસ અહીંયા જ છે. પણ ઓથેન્ટિકેશન હિસ્ટ્રીમાં આપણે જઈ શકીએ, જેમાં છેલ્લી 50 વખત આપણું આધાર આપણે ઓથેન્ટિકેશન માટે યુઝ કર્યું હોય ને એની હિસ્ટ્રી આપણે જોઈ શકીએ. એના ઉપર આપણે ક્લિક કરીશું ને એટલે સૌથી પહેલાં જે દર વખતે કરવું પડે છે, કરવું પડશે, તમારો આધાર નંબર નાખવો પડશે, જે સિક્યોરિટી કોડ છે એન્ટર કરવો પડશે અને OTP તમારા ફોનમાં લાવવો પડશે. એક વખત તમારો આધાર નંબર એન્ટર કરીને કેપ્ચા બરોબર એન્ટર કરશો ને એટલે આવી સ્ક્રીન આવશે જેમાં લખ્યું છે કે OTP તમારા ફોનમાં આવી ગયો છે. પહેલાં આપણે OTP એન્ટર કરી દઈએ. OTP તો આપણે એન્ટર કરી દીધો, પણ આમાં આપણે બીજી બી ઘણી બધી ઇન્ફોર્મેશન સિલેક્ટ કરવાની છે. ઓથેન્ટિકેશન કઈ રીતનું થયું છે કે OTP વાળું ઓથેન્ટિકેશનનું લિસ્ટ તમારે કાઢવું છે. બાયોમેટ્રિક એટલે અંગૂઠાથી આંખોથી જે લિસ્ટ કાઢ્યું છે કે ડેમોગ્રાફિક લિસ્ટ કાઢવું છે, મારે ઓલ રાખવું છે કે બધી પ્રકારનું ઓથેન્ટિકેશન મારે જોવું છે. તો સ્ટાર્ટ ડેટ કઈ? સ્ટાર્ટ ડેટ આપણે 1 જાન્યુઆરીથી જોઈએ. 1 જાન્યુઆરી સિલેક્ટ કરી સેટ દબાવી દીધું. એન્ડ ડેટ તો આજે 8 જૂન છે, એ 8 જૂન આપણે સિલેક્ટ કરી દીધી. નંબર ઓફ રેકોર્ડ્સ મેક્સિમમ 50 રેકોર્ડ છે, આપણે જોઈએ 50 રેકોર્ડ સુધી આપણે કાઢી તો જોઈએ કેટલા આવે છે. વેરીફાય OTP દબાવ્યું ને, OTP વેરીફાઈ થઈ ગયો. એટલે પહેલાં તો આપણને એવું કહે છે કે ઓથ મોડાલિટી, કોણે ઓથેન્ટિકેશન કર્યું છે, કેવી રીતે કર્યું છે એ આપણને દેખાય. AUA ટ્રાન્ઝેક્શન આઈડી આ બધું આપણને સમજાવે છે કે કઈ રીતે નીચે ડિટેલ આવી છે. પણ હું તમને ડિટેલમાં જ સમજાવી દઉં. જો આપણે લેટેસ્ટ જોઈએ તો જે હમણાં આપણે કર્યું છે એ ઓથેન્ટિકેશનમાં પહેલું OTP લખેલું આવશે કે OTPના માધ્યમથી થયું છે, ડેટ કઈ, તારીખ કઈ, એ બધું આપણને દેખાય છે. કોણે કર્યું છે? AUA નેમ તો UIDAI ઓનલાઈન સર્વિસીસે કર્યું છે. એના પછી રિસ્પોન્સ કોડ છે, ટ્રાન્ઝેક્શન આઈડી છે, એના પછી ઓથેન્ટિકેશન રિસ્પોન્સ તો સક્સેસ, એરર કોડ NA, એરર આવ્યું નથી એટલે એરર કોડ નથી. હવે આમાં બધા UIDAI છે, પણ મારે તમને બીજું કોઈ ઓથેન્ટિકેશન પણ બતાવવું છે, એ પણ હું તમને બતાવવા માંગુ છું. જો આવી ગયું 19 નંબર. 19 નંબર 28/3/2022 ના દિવસે સાંજના 7:01 NSDL પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મારું ઓથેન્ટિકેશન OTPના માધ્યમથી કર્યું હતું. એટલે OTP મારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં આવ્યો હશે અને મેં એન્ટર કર્યો હશે, જેનાથી મારું ઓથેન્ટિકેશન NSDLમાં થયું હતું. 20 નંબરમાં પણ આપણને NSDL દેખાય છે 28/3 દિવસે અને સેમ સમયે, એટલે 2 વખત ઓથેન્ટિકેશન થયું હતું મારું OTPથી. એના પછી 21, 22, 23 નંબર જે છે 23 નંબર ડેમોગ્રાફિક સિસ્ટમથી થયું હતું, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર. અને 21 અને 22માં OTPના માધ્યમથી થયું હતું. 24 નંબર જો OTPના માધ્યમથી NSDL ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ મારું ઓથેન્ટિકેશન આવી રીતે થયું હતું. બેસિકલી આ લિસ્ટમાં ઉપરથી નીચે સુધી જઈને છેલ્લા 6 મહિનામાં 31 વખત મારા આધારનું ઓથેન્ટિકેશન થયું છે. અને એ તમે તમારું પણ ચેક કરી શકો છો. UIDAI.gov.in પર જાઓ, આધાર સર્વિસીસમાં જઈને ઓથેન્ટિકેશન રેકોર્ડમાં જઈને આ રીતે તમે પણ જોઈ શકો છો તમારું આધાર કેટલી વખત, કોણે અને કઈ રીતે ઓથેન્ટિકેટ કર્યું છે. આ માહિતી ખૂબ જ અગત્યની છે, કારણ કે આપણું આધાર ક્યાં ક્યાં કઈ રીતે વપરાય છે આપણને ખબર હોવી જોઈએ. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે VTVGujarati.com પર ફરી મળીશું. આજે તમે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.